નમસ્તે મિત્રો, આજે આપણા પ્રકરણનો છેલ્લો દિવસ છે. તેમ છતાંય જો આવતીકાલે પ્રોબ્લેમ હોય તો તમે ગ્રુપમાં નંબર અને રકમ લખીને મોકલી શકો છો. આજે સેક્શન ઈમાં આમ તો મેં બધા દાખલા આપી દીધા હતા, પણ જે છઠ્ઠો દાખલો છે એ સહેજ અલગ હતો, તેથી આપણે જોઈએ. છઠ્ઠા દાખલામાં રકમ છે. તમારી પાસે ચોપડીઓ તો છે ને? કારણ કે આ રકમ જ્યારે હું બધાની નથી લખતો, આમ તો મોટાભાગના કોષ્ટક હતા એટલે આવી ગયા, પણ આવી જે રકમો હોય છે એ રકમો મેં આજે ગણાવું છું, તો જો જરૂર લાગે તો જ એના ફોટા નાખીશ, નહીંતર તમારે પુસ્તકો હવે વસાઈ લેવા પડશે. કારણ કે હવે ધીરે ધીરે રોજ રોજ કંઈ ફોટા પાડીને મોકલીશ તો વધારે કન્ફ્યુઝન ઊભું થાય છે. તો છઠ્ઠો દાખલો છે કે 2010ના સાપેક્ષમાં 2015ના ભાવમાં 2015માં ઘઉંના ભાવ 70% વધે છે, ચોખાના 40% વધે છે, બાજરીના 25% ઘટે છે, જ્યારે તેલના 40% વધે છે અને ઘીના 5% ઘટે છે. જો ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું હોય તો અને ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું હોય તો તેનો સામૂહનો ભાવનો સૂચકાંક શોધો. તો આપણને વસ્તુ આપેલી છે, કઈ કઈ છે? ઘઉં, ચોખા, બાજરી, તેલ અને ઘી. હવે પહેલું જ વાક્ય છે કે ઘઉંના ભાવમાં 70% વધે છે. વધે કેનો મતલબ 100ની અંદર ઉમેરવાના, તો 100 વત્તા 70 170. પછી ચોખાના ભાવમાં 40% વધે છે, તો 100 વત્તા 40 140. પછી કહ્યું છે બાજરીના ભાવમાં 25% ઘટાડો થાય છે, તો 100 માંથી 25 ઓછા જશે એટલે 75. ત્યાર પછી જોયું તેલના ભાવ 40% વધે છે, તો 100 વત્તા 40 એટલે 140. અને ઘીના ભાવ 5% ઘટે છે એટલે 100 માઇનસ 5 થશે. હવે મહત્વની વાત કરી લઈએ તો મહત્વ અહીંયા પહેલું વાક્ય છે, જો ઘી કરતાં તેલનું મહત્વ. કોના કરતાં છે? ઘી કરતાં. તો ઘીને 1 નંબર આપીશું. ધારો કે ઘીનું મહત્વ 1 છે, તો લખ્યું છે તેલનું ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું છે. તો ઘી 1 છે તો તેલનું મહત્વ એના કરતાં 3 ગણું, તો 1 3 3 એટલે 3 થશે. ત્યાર પછી લખ્યું છે ચોખાનું બમણું હોય, ચોખાનું મહત્વ ઘી કરતાં બમણું, તો આ 1 છે તો ઘીનું કેટલું થશે? સોરી, ચોખાનું કેટલું થશે? ઘીનું 1 છે, ચોખાનું એના કરતાં બમણું, એટલે 1 ના ડબલ કેટલા થશે? 2 થશે. અને પછી લખ્યું છે ઘઉં અને બાજરીનું મહત્વ ચોખા કરતાં બમણું છે, તો ચોખાનું 2 છે તો ઘઉં એના કરતાં ડબલ 4 અને બાજરીનું પણ એના કરતાં ડબલ 4, આ રીતનું થશે. એટલે આ રકમ તમે વાંચશો તો ખ્યાલ આવી જશે. બસ હવે તો બાકીની જે ગણતરી કરતા હતા તે આ આપણું વાય છે, આ ડબલ છે, ગુણાકાર 170 × 4 680, 140 × 280, 75 × 300, 140 × 3 420, 95 × 12 અને 1 નું ટોટલ 14, નાનું 1775, સાદું રૂપ આપ્યું તો 126.89% થાય છે. હવે આપણે પૂછ્યું છે વધારો કેટલો થયો, તો 126.89 હોય તો 18 વર્ષનો 100, તો વધ્યો કેટલો? 26.89 દેખાય છે. ત્યાર પછી સેક્શન એફ માં પણ આવો એક દાખલો છે, છઠ્ઠા નંબરનો, એ જોઈ લઈએ. હવે છઠ્ઠા નંબરનો જે દાખલો છે એની અંદર સમૂહ અને ભાર તો આપેલા છે, પણ એક વખત 2014નો સૂચકાંક આપ્યો છે અને એક વાર 2015નો. તો એક વાર 2014નો સૂચકાંક આઈ લઈ લઈએ અને એના દ્વારા 2014નો જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક શોધીશું. તો 31 × 270 83 70, 14 × 168 23 52, 22 × 205 4510, 10 × 174 1740, 23 × 303 6979. એટલે આ થયું ટોટલ 23941, અને આ સાઈડ છે કુલ ટોટલ ભારનું 100. એટલે પહેલા 2014નો સૂચકાંક ગણીશું, તો 2014નો સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ સિગ્મા સિગ્મા ડબલ્યુ સિગ્મા આઈ ડબલ્યુ કેટલા છે? 23941 સિગ્મા 100 એટલે 231.41. હવે 2015નો ભાર અંદર આપેલો છે, હવે 2000 ભાર ક્યાં? 2015નો સૂચકાંક આપેલો છે, ભાર તો રેગ્યુલર જે હતો એ, કે ખોરાક માટે 31, વર્તન માટે 14, રહેઠાણ માટે 22, કપડાં માટે 10 અને પરચુરણ માટે 23. 2015માં એમના સૂચકાંક છે 281, 178, 210, 177 અને 337. હવે 2015નો જીવન નિર્વાહ સૂચકાંક શોધો હોય તો આ ભાર સાથે આવી ગુણો, તો 31 × 281 8711, 14 × 178 2492, 22 × 210 4420, 10 × 177 1770 અને 23 × 337 એટલે 7751 આવશે. એટલે બધાનું ટોટલ થયું 25344 બરાબર. તો આ વાત થઈ, હવે બંનેના સૂચકાંક એક સાથે ગણીશું. હવે જોઈશું 2014નો સૂચકાંક બરાબર, તો સિગ્મા આઈ ડબલ્યુ સિગ્મા સિગ્મા ડબલ્યુ એટલે 23941
41 વર્ગ્યા 100 એટલે 239.41 અને એ જ રીતે 2015 નો શું જગા તો સિગ્મા આઈ ડબલ સિગ્મા સિગ્મા ડબલ એટલે 25344 વર્ગ્યા 100 એટલે 253.44 હવે અંદર એવું કહ્યું છે કે જો વેતનમાં 5% વધારો કરવામાં આવ્યો હોય તો એ વધારો યોગ્ય છે એટલે કે વધારે છે યોગ્ય છે કે ઓછો છે એ આપણે કહેવાનું છે તો આ સૂચકાંક પરથી આપણે ખરેખર ભાવમાં કેટલો વધારો થયો છે એ જોઈશું તો જો વેતનમાં 5% વધારો કરે તો સૂચકાંકમાં ટકાવારી વધારો શોધવો પડે તો ટકાવારી વધારો શું થાય તો 2015 માંથી 2014 નો વાત કરી 2014 વડે ભાગવાના મૂળ કહેવાય ગુણ્યા 100 તો 2015 નો કેટલો છે 253.44 2014 નો કેટલો છે 239.41 ભાગ્યા 239.41 ગુણ્યા 100 તો આ કેટલા 5.86 કરે હવે 5.86% શું છે ભાવમાં વધારો અને પગારમાં કેટલો વધારો કર્યો 5% એટલે મજૂરો માટે કામદારો માટે વધારો કેવો છે ઓછો છે કેટલો ઓછો છે 0.86% ઓછો વધારો કહેવાશે અને ત્યાર પછી સેક્શન એફ નો છેલ્લો 10મો દાખલો એ જોઈ લઈએ હવે 10મો અને અંતિમ દાખલો આજનો કે વર્ષ 2015 માં જુદા જુદા ખર્ચના સમૂહો પૈકી ખોરાકનો અને કપડાનો સૂચકાંક 150 અને 224.7 છે તો વસ્તુમાં ખોરાક ને કાપડ લખવાનો એનો સૂચકાંક આવ્યો છે 150 અને 224.7 છે ત્યાર પછી લખ્યું છે કે બળતણના ભાવમાં 220% વધારો તો મિત્રો વધારો કે એટલે 100 ઉમેરવાના તો 100 220 એટલે થશે 320 પછી લખ્યું છે ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થયો એટલે ચાલુ વર્ષનો 6000 આધાર વર્ષનો કેટલો થશે 4000 તો આપણે 6000 ભાગ્યા 4000 ગુણ્યા 100 એટલે સૂચકાંક મળી જશે એ આવ્યો 150 અને છેલ્લો પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે ગણો એટલે ગુણ્યા 100 અને વધ્યો છે એટલે વધતા 100 તો અહીંયા 1.75 ને 100 વડે ગુણવાના અને પછી જે જવાબ આવે એમાં 100 ઉમેરીશું એટલે મળશે 275 તો આ રીતે આપણને આઈ મળી જશે અને તેની પાછળ મહત્વ આપ્યું છે ચાર વસ્તુનું મહત્વ છે 40, 18, 12 અને 20 40, 18, 12 અને 20 અહીંયા છેલ્લી વસ્તુનું મહત્વ આપેલું નથી તો આપણે શોધીશું કેવી રીતે તો યાદ રાખવાનું હંમેશા કુલ ખર્ચ જો ટકામાં હોય તો ટકામાં 100 જ ભાઈ બરાબર તો અહીંયા કુલ ટકા કેટલા થયા 100 તો 40 ને 18 58 58માં 20 ઉમેરે 78 78માં 20 ઉમેરે 58 તો 100 કરવા માટે ખૂટ્યા કેટલા 2 તો અહીંયા આપણે એને 2 કરી ચૂકવું છે મિત્રો અહીંયા 20 લખાઈ ગયા હતા ત્યાં 12 હતા તો આપણે ગણીશું તો 40 ને 18 58 થશે 58માં 12 ઉમેરે 70 70માં 20 ઉમેરે 90 તો 100 કરવા માટે ખૂટ્યા કેટલા 10 તો એ 10 આવશે ત્યાર પછી આઈ ડબલ એટલે 150 અને 140 100000 240.7 ગુણ્યા 18 એટલે 2044.6 320 ગુણ્યા 12 એટલે 3840 150 ગુણ્યા 20 એટલે 3000 ને 275 ગુણ્યા 10 એટલે 2750 જેનું ટોટલ 19634.6 છે તો સૂચકાંક શું થશે સિગ્મા આઈ ડબલ સિગ્મા સિગ્મા ડબલ 19634.6 ભાગ્યા 100 એટલે 196.347 આવે પણ 34 પછી 6 છે એટલે આપણે 35 થાય તો ભાવમાં વધારો કેટલો થયો તો 196.35% છે તો 100 બાદ કરી દઈએ તો 96.35% એ ચાલુ વર્ષે ભાવમાં વધારો ગણાશે તો અહીંયા આપણું આ પ્રકરણ પૂરું કરીએ છીએ આખી થિયરી તૈયાર કરી અને પ્રત્યેક જણ પોતાનો એક વિડીયો બનાવીને મને મોકલી શકે છે જેથી મને એવો અહેસાસ થાય કે મારી સાથે તમે પણ છો બરાબર એટલે હવે કોઈ પ્રોબ્લેમ હશે નહીં આજે હું તમને ચોપડીના બાકી રહેલા બધા ઉદાહરણો અને બીએસઆ અને ગાઈડના પણ જો બાકી રહ્યા છે તો એ દાખલા